તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ ગુંદાનો ખૂબ જ ટેસ્ટી એવો એક સંભારો બનાવીશું. તો એના માટે મેં અહીંયા 250 ગુંદા લીધેલા છે અને ઉપરનો આ ભાગ છે એ આપણે કાઢીએ અને આવી રીતે આડું ગુંદુ રાખીએ એના ઉપર આપણે દસ્તો મારીશું. તે ગુંદુ ભાગી જાય એટલે આપણે એનો જે ઠળિયો છે એ આપણે કાઢી લઈશું. અને એવી જ રીતે આ બધા જ ગુંદાને આપણે ઠળિયા કાઢી અને એક પ્લેટમાં વ્યવસ્થિત ગોઠવી દઈશું. તો મેં બધા જ ગુંદાને આવી રીતે સીધા ગોઠવેલા છે અને એના ઉપર આપણે 1/2 ચમચી જેટલું નિમક લેશું અને આવી રીતે ગુંદા ઉપર સ્પ્રિંકલ કરી દઈશું એટલે એમાં જે ચીકાશ છે ને એ બધી નીકળી જશે. અને હવે આ ગુંદાની પ્લેટને આપણે સાઈડમાં રાખીશું અને એક લોયું લેશું અને એમાં 1 ચમચી જેટલી મેથીને આપણે લેશું અને એને આપણે બિલકુલ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે એને શેકી લેવાની છે. હલકો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે શેકીશું. તો જો આ મેથી શેકાઈ જાય તો ઠંડી થાય એટલે આપણે એને વાટી લઈશું. અને હવે આપણા ગુંદા જે છે એમાં જુઓ આ નિમકનું પાણી થઈ ગયું છે. તો એ તો તમે આવી રીતે ઊંધા રાખી અને એમાંથી પાણી કાઢી શકો છો પણ છતાં પણ એમાં ચીકાશ રહેશે. તો ઈઝી રસ્તો એ છે કે આપણે એક વાટકીમાં 1/2 વાટકી જેટલી છાશ લેશું, થોડી ખાટી છાશ હોય એવી છાશ લેશું અને ચમચીના પાછળના ભાગેથી આવી રીતે કાઢશું એટલે ગુંદામાંથી બધી ચીકાશ નીકળી જશે. જુઓ એક ખાલી 1/2 ફાડામાંથી કેટલી ચીકાશ નીકળી છે. તો એવી જ રીતે આપણે બધા જ ગુંદાની ચીકાશને કાઢી લેશું. તો જુઓ આપણે બધા જ ગુંદાને તૈયાર કરી લીધેલા છે. તો હવે આપણે એના વઘાર માટે એક લોયામાં ખાલી 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ચમચી જેટલી રાઈ નાખીશું અને 1/2 નાની ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. અને આપણે આ જે ગુંદા રાખ્યા છે એ બધા જ ગુંદા એમાં એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું. અને આ ગુંદાને આપણે ખાલી 1.5 થી 2 મિનિટ માટે આવી રીતે સાતળી લઈશું. અને હવે આપણે ગુંદામાં થોડી હળદર એડ કરી દઈશું. અને ગુંદાને આપણે પહેલાં નિમકવાળા કરેલા છે એટલે અત્યારે નિમક બિલકુલ નથી નાખવાનું, પણ જો પાછળથી તમે ટેસ્ટ કરો અને તમને એવું લાગે કે નિમક ઓછું છે તો તમે એમાં નિમક એડ કરી શકો છો. અને હવે એ રીતે ઢાંકી અને આપણે થાળીમાં પાણી મૂકીશું. અંદર આપણે અત્યારે પાણી બિલકુલ નથી નાખવાનું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. અને જુઓ 5 મિનિટમાં આપણા ગુંદા છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, તમે જુઓ. તો હવે આપણે જે વાટીને મેથી રાખેલી છે ને એને જુઓ, મેં એવો દરદરો ભૂકો કરી લીધેલો છે, એ મેથી મેં આપણે બધી આમાં એડ કરી દઈશું. તો એ રીતે આપણે બધો જ ભૂકો આમાં એડ કરી દઈશું. આ સંભારો તમે આવી રીતે બનાવશો એટલે મેથીની કડવાશ તો બિલકુલ નહીં આવે પણ ખૂબ જ ટેસ્ટી એવો સંભારો બનશે. અને એને બરાબર આપણે મિક્સ કરી લઈશું. અને હવે એમાં આપણે થોડા મસાલા કરી દઈશું. તો 1/2 નાની ચમચી મેં અહીંયા લાલ મરચું પાવડર અને 1/2 નાની ચમચી ધાણા જીરું પાવડર નાખ્યું છે અને 2 લસણની કળી અને 1/2 મરચું જેને મેં વાટી અને એડ કરેલું છે. એ ટોટલી ઓપ્શનલ છે પણ લસણનો ટેસ્ટ આ ગુંદામાં સંભારામાં ખૂબ જ સરસ લાગશે અને પર્સનલી મને ખૂબ જ પસંદ છે એટલે મેં અહીંયા લસણ નાખેલું છે. પણ જો તમે લસણ ન ખાતા હોય તો તમે લસણ સ્કીપ પણ કરી શકો છો. અને અહીં તમે મરચાની કટકી અને કાચી કેરીની કટકી પણ એડ કરી શકો છો, એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને બસ આપણે જે થાળીમાં પાણી ઢાંકીને રાખેલું હતું એ થોડું ગરમ પાણીમાં 2 ચમચી નાખીશું જેથી આપણા મસાલા છે ને એ બળે નહીં. અને આપણે 2 મિનિટ ઢાંકીને ચડવા દીધો તો સંભારો આપણો ખૂબ જ સરસ રીતે ચડી ગયો છે. તો લો હવે આપણો ખૂબ જ ટેસ્ટી સંભારો બંધ થઈ ગયો છે. તો હવે આપણે એને સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ.